ગુડ મોર્નિંગ. અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે વડોદરાથી. વડોદરામાં હવેથી બે પ્રાઇવેટ હોસ્પિટલો કોરોના દર્દીઓની મફત સારવાર કરશે. ગવર્મેન્ટે કરેલ MOU અંતર્ગત પારુલ હોસ્પિટલ તેમજ ધીરજ જનરલ હોસ્પિટલનો સમાવેશ કરવામાં આવેલ છે. આ વિશે વધારે માહિતી મેળવવા માટે અમારા સંવાદદાતા વિક્રાંત દીક્ષિતે મેડિકલ ડાયરેક્ટર અને ટ્રસ્ટી એવા શ્રી ડોક્ટર ગીતિકા પટેલ જોડે ટેલિફોનિક વાતચીત કરી, જે આ પ્રમાણે છે. ડોક્ટર ગીતિકા મેડમ, HBN TV ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મળેલી માહિતી અનુસાર પારુલ હોસ્પિટલ હવેથી COVID-19 પેશન્ટની સારવાર કરશે એ બાબતે ગવર્મેન્ટ જોડે જે MOU થયું છે એની કેટલીક વિગતો જણાવશો? હા, હવે કાલે અમે આ MOU ફાઇનલી એક્ઝિક્યુટ કરીને સ્ટાર્ટ કરી છે. આ MOU ની અંતર્ગત અમે 150 બેડ કોવિડ માટે ડેડિકેટેડલી સારવ્યા છે, જેમાં અલગ અલગ કેટેગરીના બેડ્સ આવે છે. એમાં આઇસોલેશન બેડ્સ છે, જેમાં કે માઇલ્ડ પ્રકારના દર્દીઓ જેમને થોડાક જ સિમ્ટમ્સ હોય એમને એડમિટ કરવામાં આવશે. પછી એક્ટિવ બેડ્સ છે, જેમાં મોડરેટ સિમ્ટમ્સ હોય, થોડાક સિરિયસ હોય એવા પેશન્ટને એડમિટ કરવામાં આવશે. અને ક્રિટિકલ બેડ એટલે ICU ના બેડ છે, વિથ વેન્ટિલેટર અને વિધાઉટ વેન્ટિલેટર. એવી રીતે ટોટલ 150 બેડ અમે ફાળવ્યા છે. એમાં પ્રથમ તબક્કામાં 75 બેડ માટે અત્યારે MOU સાઇન કર્યું છે, જે અમે કાલથી સ્ટાર્ટ કરી દીધું છે. આ MOU ની અંતર્ગત બેઝિકલી બધા જ દર્દીઓને, બધા જ ટાઈપના દર્દીઓને ફ્રી સર્વિસીસ મળશે, એમને એક પણ રૂપિયો ખર્ચવાનો નહીં રહે. અને ગવર્મેન્ટે અમુક પ્રાઇસીસ ફિક્સ કર્યા છે આ બધા કેટેગરી પ્રમાણે, આઇસોલેશન બેડ, ICU બેડ એ પ્રમાણે ગવર્મેન્ટ અમને રિએમ્બર્સ કરશે. તો મેડમ, કોરોના પોઝિટિવ પેશન્ટ તમારી હોસ્પિટલ સુધી કેવી રીતે પહોંચે, એની કોઈ વ્યવસ્થા કરવામાં આવે છે? એમાં બેઝિકલી સરકાર તરફથી, જેમ કે કલેક્ટરેટ ઓફિસ અને કોર્પોરેશન તરફથી, બધી હોસ્પિટલોને અમારા હોસ્પિટલના નંબર અને નોડલ ઓફિસરની વિગત આપવામાં આવી છે બરોડાના બધા જ હોસ્પિટલથી. આજે સુધી કેવું થતું હતું કે બધા હોસ્પિટલ, જે પણ સસ્પેક્ટેડ પેશન્ટ હોય, જે પણ હોસ્પિટલને એવું લાગે કે આ પેશન્ટ સસ્પેક્ટેડ લાગે છે, એમને કોતરી રિફર કરવામાં આવશે. હવે એ પેશન્ટને ચોઇસ આપવામાં આવશે કે તમે પારુલ હોસ્પિટલ પણ જઈ શકો છો. હવે પેશન્ટ એની ચોઇસ પ્રમાણે પછી, ઇફ ધ પેશન્ટ પ્રેફર્સ ટુ કમ ટુ અવર હોસ્પિટલ, એ પેશન્ટ અમારે ત્યાં આવશે. મેડમ, હોસ્પિટલમાં અત્યારે કેટલા વેન્ટિલેટર હશે? આ કોવિડ માટે અમે 4 ICU વેન્ટિલેટરના બેડ ફાળવ્યા છે. બાકી અમારું મેઇન ICU છે, એમાં તો વધારે વેન્ટિલેટર છે, પણ જે કોવિડ માટે અમે ICU કર્યું છે એમાં વિથ વેન્ટિલેટરના 4 બેડ છે. ઓકે, હોસ્પિટલમાં અત્યારે મેડિકલ તેમજ પેરામેડિકલ સ્ટાફ પૂરતો ઉપલબ્ધ છે મેડમ? હા, સ્ટાફ અમારો પહેલાથી જ ઉપલબ્ધ છે, અને પહેલાથી જ અમે પેશન્ટ કોવિડના એડમિટ કરીએ છીએ. અત્યારે ડિફરન્સ એટલો જ છે કે અત્યારે પેશન્ટ કારણ કે બધી જગ્યાએથી રેફર થઈને આવશે તો વધારે આવશે, અને એ બધાને ફ્રી સર્વિસીસ મળશે કારણ કે ગવર્મેન્ટની સાથે હવે MOU થયું છે. પેશન્ટ જોડેથી અન્ય કોઈ ચાર્જ વસૂલવામાં આવશે? ના, આ MOU ની અંતર્ગત બધું જ ફ્રી થશે. OPD થી લઈને એની ક્રિટિકલ સારવાર થી લઈને દવાઓ, PPE બધો જ ખર્ચ ફ્રીમાં થશે, કારણ કે બધું MOU ની અંડરમાં જ કવર થશે. થેન્ક યુ સો મચ મેડમ, HBN TV ન્યૂઝ સાથે વાત કરવા બદલ. વેલકમ. રિપોર્ટર વિક્રાંત દીક્ષિત સાથે HBN TV ન્યૂઝ, વડોદરા.